ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્ય કાળનો 17મો રવિવાર. સંત લોકકૃત શુભ સંદેશના 11મા અધ્યાયના વચનો 1-13માં પ્રભુ ઈસુએ શીખવેલી નમ્રભાવે કરેલો આગ્રહ અને માંગણી પૂરી થવાની શ્રદ્ધાસભર પ્રાર્થના સાંભળીએ. એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું, યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતા શીખવો. ઈસુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું, હે પિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો, અને અમારા પાપો માફ કરજો, કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. વળી તેમણે શિષ્યોને કહ્યું, ધારો કે તમારામાંથી કોઈને એક મિત્ર છે. તે મધરાતે તેને ત્યાં આવે છે અને કહે છે કે, ભાઈ, મને થોડો લોટ ઉછીનો આપને. પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડ્યો છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી. તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે કે, મને પજવીશ નહીં, બારણા ક્યારના વસાઈ ગયા છે, મારા છોકરા અને હું સૌ સૂઈ ગયા છીએ, હવે મારાથી ઊઠીને અપાય એમ નથી. હું તમને કહું છું કે એ માણસ મિત્રતાને નાતે ઊઠીને ભલે ના આપે, તેમ છતાં તેના આગ્રહને લીધે વશ થઈને તે તેને જે જોઈએ તે આપશે. અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે છે તેને માટે બારણા ખુલે છે. તમારામાં એવો કોઈ બાપ છે ખરો, જે છોકરો મચ્છી માગે તો સાપ આપે, અથવા ઈંડું માગે તો વીંછી આપે? આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો પરમ પિતા પોતાની પાસે માગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકાશી. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવાડે છે. સીધી સાદી અને સંયમિત શબ્દોવાળી, છતાં જીવનનો સાર આવી જાય તેવી પ્રાર્થના. પિતા એટલે કે પરમેશ્વર પિતાના નામનો મહિમા થાઓ, અને તે મહિમા કરવા માટે તેમના પુત્ર કે પુત્રી તરીકે મારી ફરજ બને કે મારે ઈસુપંથી જીવન જીવવું. તો કાલના રોટલાની ચિંતા ના કરું એટલે આપોઆપ ઈશ્વર પ્રત્યે ભરપૂર શ્રદ્ધા રાખવી, જેને કારણે સંગ્રહ વૃત્તિમાંથી બચી જવાય અને તેથી અન્યને એના ભાગનું મળી રહે. વળી આપણે લોહી માંસ ધરાવતા માણસો છીએ એટલે દુન્યવી પ્રલોભનો દરેક પગલે રહેવાના, તેમાંથી પણ ઈશ્વર પિતા ઉગારી લે જેથી ઈશ્વર પિતાના ગુસ્સાનો ભોગ ન બનાય. ગમે તેટલી ઈશ્વરની બીક રાખીએ તો પણ આપણાથી પાપ એટલે કે ઈશ્વર વિરુદ્ધ ગુનો થઈ જતો હોય છે, અને તેની માફી આપણને ત્યારે જ મળે જ્યારે આપણે અન્યને માફી આપીએ. વળી જેમ પિતા સંતાનની યોગ્ય માગણી કબૂલ રાખે છે, તેમ પરમેશ્વર પિતા પણ આ બધું તો ખરું પણ તે ઉપરાંતની માગણીઓ કબૂલ રાખશે. આગ્રહપૂર્વક કરેલી માગણી એક મિત્ર પણ જો કબૂલ રાખતો હોય તો પરમેશ્વર તો આપણા પિતા છે અને વળી સર્વશક્તિમાન છે, માટે તેમને માટે કશું અશક્ય નથી. પૂરી શ્રદ્ધાથી તેમની પાસે માગવું
અને તે અવશ્ય મળશે તેવી મજબૂત શ્રદ્ધા રાખવી.